શું બહુ જ લોન માટે ઇન્ક્વાયરી કરીશ તો મારો સિબિલ સ્કોર ખરાબ થશે? શું ક્રેડિટ કાર્ડમાં જે મારે પેમેન્ટ કરવાનું છે એમાં હું ઈએમઆઈ કરાવડાઈશ તો મારો સિબિલ સ્કોર ખરાબ થશે? કે પછી શું હું લોન લઈશ જ નહીં તો મારો સિબિલ સ્કોર ખરાબ થશે? સિબિલ સ્કોરને લઈને ઘણા બધા પ્રશ્ન આપણને હોય છે અને એના લીધે થઈને આપણે એવી ઘણી બધી ભૂલો કરી બેસતા હોઈએ છીએ જેના લીધે આપણો સિબિલ સ્કોર ખરાબ થઈ જાય છે. એટલે જો તમે જાણવા માંગતા હોય કે કઈ 6 ભૂલ આપણે કરીએ છીએ જેના લીધે સિબિલ ખરાબ થાય, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. અને સિબિલ સ્કોર શું છે? સિબિલ આપણી એક રેટિંગ છે. જેવી રીતે આપણે ઓનલાઈન કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલા એમાં રેટિંગ જોતા હોય, 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર, કે પછી આપણે હોટેલ બુક કરતા પહેલા એના રેટિંગ જોઈએ છે, મૂવી જતા પહેલા એને કેટલા સ્ટાર મળ્યા છે એ જોઈએ છે, ઉબર કે ઓલા બુક કરતા પહેલા આપણે ડ્રાઈવરના રેટિંગ જોઈએ છે, એ જ રીતે સિબિલ રેટિંગ આપણી એક રેટિંગ છે જે આપણને સિબિલ ટ્રાન્સ યુનિયન કંપનીએ આપી છે, જે રેટિંગથી કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન આપણી રેટિંગ જોઈને ખબર પાડી શકે કે આપણને લોન આપવી જોઈએ કે નહીં, આપણે લોન ટાઈમસર પેમેન્ટ કરીશું કે નહીં, અને આપણને લોન કેટલા ઇન્ટરેસ્ટ રેટથી આપવી જોઈએ. આ સિબિલ સ્કોર 300 થી 900 પોઈન્ટ સુધીનો હોય છે, અને જેટલો સ્કોર વધારે એટલો આપણા માટે સારો. કઈ રીતે? કે અગર આપણો સિબિલ સ્કોર સારો છે તો આપણને ઓછા વ્યાજદરે લોન મળશે, કારણ કે બેંકને જોઈએ છે કે સારા કસ્ટમર્સ એમની પાસે આવે ને બેંક એવા કસ્ટમર્સને પૈસાનું ધિરણ કરવા માંગે છે. અને જેટલો સિબિલ સ્કોર ઓછો એટલું વધારે વ્યાજદર આપણે ચૂકવવું પડશે. આ વિડીયોમાં હું તમને 6 એવી ભૂલો કહેવાનો છું જે ભૂલોના લીધે આપણો સિબિલ સ્કોર ઓછો થઈ જાય છે. સૌથી પહેલી ભૂલ છે, ક્રેડિટ કાર્ડ લેતી વખતે, લોન લેતી વખતે આપણે ઘણી બધી જગ્યાએ એપ્લાય કરી દઈએ છીએ. આપણે કોઈ પણ જગ્યાએ જો અગર ક્રેડિટની એપ્લિકેશન કરીએ છીએ, ક્રેડિટ કાર્ડની કે લોનની, તો એ લોકો આપણા સિબિલમાં એક રિક્વેસ્ટ નાખશે કે આપણને કેટલી લોન મળે એમ છે, આપણા સિબિલથી એમને ખબર પડશે. આવી જો એકસાથે બહુ જ બધી રિક્વેસ્ટ સિબિલમાં જતી રહી ને તો સિબિલને ખબર પડી જાય, એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનને ખબર પડી જાય કે બોસ આ માણસને અત્યારે પૈસાની ખૂબ જરૂરત છે. અને જેમને પૈસાની ખૂબ જરૂરત હોય, જે ડેસ્પરેટ હોય પૈસા માટે, એમનો સિબિલ બગડતો હોય છે અને વ્યાજદર વધતું હોય છે. એટલે ક્યારે બી એકસાથે બહુ જ બધી જગ્યાએ રિક્વેસ્ટ નહીં કરવાની, કોઈ પણ એક જગ્યાએ રિક્વેસ્ટ કરવાની. એ રિક્વેસ્ટમાં શું થાય છે એના પછી જ બીજી રિક્વેસ્ટ કરવાની અગર જરૂરત હોય તો. બીજી ભૂલ આપણે કરતા હોય છે લેટ પેમેન્ટની. એટલે કોઈ ઈએમઆઈ છે કે પછી આપણે કોઈ પણ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવાનું છે, એમાં અગર જો લેટ પેમેન્ટ કર્યું ને તો એનાથી આપણો સિબિલ બગડતો હોય છે. સિબિલ બગડે એનાથી ખબર પડે કે આપણી જોડે ટાઈમસર પૈસા નહોતા અને આપણું પેમેન્ટ ટ્રેક રેકોર્ડ ખરાબ છે. હવે આ લેટ પેમેન્ટથી કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન છે ને એને ખબર પડી જાય કે જો આ ટાઈમસર પૈસા નહીં આપે તો આ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન એકસાથે કેટલા પૈસાનું સાચવણી કરતા હોય છે, અને એમને જો અગર ટાઈમસર પૈસાના કેલ્ક્યુલેશને નહીં કરી શકે તો એટલું એમને વધારે નુકસાન જશે. જ્યારે એક એક દિવસનું વ્યાજ એ લોકો ગણતા હોય છે એમની આવકમાં, ત્યારે આપણું એક દિવસનું લેટ પેમેન્ટ એમને મોંઘું પડી શકે ને, એટલે આપણું સિબિલ પણ બગડે અને આપણું વ્યાજદર વધતું હોય છે. ત્રીજી ભૂલ છે બહુ જ બધી લોન એક સાથે લેવી. અગર આપણી બહુ જ બધી લોન ચાલુ હશે ને તો એવા સંજોગોમાં સિબિલ જોઈને કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનને ખબર પડી જશે કે ભાઈ આ માણસ ક્રેડિટ ભૂખ્યો છે, એને લોનની જરૂરત છે, એટલે એની આવકથી એના ખર્ચાએ નથી સંભાળી શકતો. કાર લોન લીધી છે, ફોન લોન લીધી છે, લેપટોપનું ઈએમઆઈ, ટીવીનું ઈએમઆઈ, અત્યારે બધું ઈએમઆઈ પર મળે છે. બધું જો અગર આપણે ઈએમઆઈ પર લઈશું તો આપણી એટલી બધી લોન ચાલુ હશે અને ઈએમઆઈ જ્યારે આટલા બધા હશે તો આપણી સિબિલ હિસ્ટ્રી ખરાબ થશે અને આપણો સિબિલ સ્કોર પણ એની સામે ખરાબ જ રહેશે. હંમેશા ટ્રાય કરવાનું કે આપણને મળી શકે ને એનું 30% ક્રેડિટ જ લેવાનું. એટલે તમને જો બધું થઈને ટોટલ 10 લાખની લોન મળી શકે છે, તો 3 લાખથી વધારે લોન અગર તમે નહીં લીધી હોય ને તો તમારી પાસે લોનની જગ્યા છે, અને તમે જ્યારે નવી લોનની એપ્લિકેશન કરશો તો તમારો સિબિલ સારો આવશે, કારણ કે લોનની જગ્યા હજુ છે. ચોથી ભૂલ આપણે કરતા હોય છે કે આપણી ક્રેડિટ હિસ્ટ્રી બહુ જૂની નથી રાખતા, રિસેન્ટ રાખીએ છીએ. ક્રેડિટ કાર્ડ જૂનું થઈ ગયું ને બંધ કરાવી દીધું, કે પછી આપણું બેંક અકાઉન્ટ જૂનું થયું ને આપણે બંધ કરાવી દીધું, એ કારણોના લીધે જ્યારે સિબિલમાં કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન સર્ચ કરે છે ને આપણી હિસ્ટ્રી, તો એમાં આપણી હિસ્ટ્રી બહુ જૂને સુધી નથી જતી, અને એના લીધે એને એવું લાગે કે આપણે હજુ નવા નવા છે, નવી નવી લોન લેવાની ચાલુ કરી છે, એટલે આપણો સિબિલ સ્કોર ખરાબ રહેતો હોય છે. પાંચમી ભૂલ જે આપણે કરતા હોઈએ છે, સારી માણસાઈમાં આપણા મિત્રની પરિવારજનના લોનમાં ગેરેન્ટર બનવાની. કો બોરોવર કે ગેરેન્ટર આપણે બનીએ ને તો આપણો પણ સિબિલ ખરાબ થાય, અગર જેમણે લોન લીધી છે એ ટાઈમસર પેમેન્ટ નથી કરતા તો. એટલે કાં તો આપણે ગેરેન્ટર ત્યારે જ બનવાનું જ્યારે પૈસાની જવાબદારી આપણે જેન્યુઅનલી લેતા હોઈએ, કાં તો પછી ગેરેન્ટર બનવાનું જ નહીં. છઠ્ઠી ભૂલ આપણે કરતા હોઈએ છીએ કે એક જ પ્રકારની લોન લે કરતા હોઈએ છીએ રિપીટ પર. આ એક પ્રકારની લોન આપણે લઈએ છીએ ને તો આપણી ક્રેડિટ હિસ્ટ્રી એટલી સ્ટ્રોંગ નથી થતી. અલગ અલગ પ્રકારની લોન જો આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે લઈશું તો બેંક્સને ખબર પડશે કે યાર આ ઘરાક છે, આ ઘરાક વ્યાજ મને કમાઈને દેશે અને એટલે એનો સિબિલ પણ સારો હશે.
એટ ધ એન્ડ ઓફ ધ ડે સિબિલ સ્કોર આપણી રેટિંગ છે, જેમ મેં તમને પહેલાં કીધું એમ. અને એ રેટિંગથી બેંક આપણને પૈસાનું ધિરણ કરતી હોય છે, અને બેંક પૈસાનું ધિરણ કરે છે પોતે વ્યાજ કમાવા માટે. તો બેંકને ખબર હોવી જોઈએ કે આ કસ્ટમર જોડેથી હું કમાઈ શકીશ કે નહીં કમાઈ શકું, અને એ ખબર પાડવામાં સિબિલ સ્કોર એમની મદદ કરે છે. આશા રાખું છું આ વિડીયો જોયા પછી સિબિલ સ્કોર ખરાબ કરનારી આ 6 ભૂલ તમે નહીં કરો. અને આ માહિતી જો ગમે છે તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.